અરે આ બેવફાઈના દિલના ડામ દઈને હજી કઈ બાકી રહ્યું છે? જા પૂજા જા, અહીંથી તું જા, તું તારો સંસાર સુખેથી ભોગવજે, અને તારો અને મારો પ્રેમ એ એકમાત્ર સપનું હતું એને સપનું સમજીને ભૂલી જાજે, અને સાથે મને પણ ભૂલી જાજે. દેવ, દેવ તું તો સાવ અજાણ્યો છો. દેવ એકવાર મારી વાત તો સાંભળ, એકવાર મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, જાવ દેવ. દેવ, દેવ, દેવ. ઉભો રે દેવ, ઉભો રે દેવ. નહીં દેવ, એકવાર મારી વાત સાંભળ. દેવ, દેવ, ઉભો રે દેવ, મારી વાત તો સાંભળ. દેવ, દેવ, મારી વાત સાંભળ. દેવ, મારી વાત સાંભળ. દેવ, દેવ. દુશ્મની દોસ્ત નો સુયાર, રંગીલો હું રત્ન કલાકાર, રંગીલો હું રત્ન કલાકાર. પીઠ પાછળ ના કરતો વાર, રંગીલો હું રત્ન કલાકાર. ખોટું,
મન મોટું કરવા દવ ના કોઈને ખોટું અન્યાય સામે અવાજ ઉઠાવો ન્યાયની સામે શીશ ઝુકાવો અન્યાય સામે અવાજ ઉઠાવો ન્યાયની સામે શીશ ઝુકાવો ખોટે ના હો કરું તકરાર એવો છું હું રત્ન કલાકાર સરખું વીરા વટથી મારે ઘસવા હીરા એ સાંભળજો તમે સરખું વીરા વટથી મારે ઘસવા હીરા બાકી હું છું પૈસાદાર રંગેલો હું રત્ન કલાકાર દુશ્મન સાથે દુશ્મની દોસ્ત નો સુયાર રંગેલો હું રત્ન કલાકાર રંગેલો હું રત્ન કલાકાર પણ આ એ દેવલા હવાર હવાર માં હું આણે હાજર
કોના વહેમમાં ફરે છે આ? એ શું છે આ અત્યારે? અરે યાર, થોડા સમય માટે તો તમારી મોજ બગાડી નાખી. હવે તારી મોજની ક્યાં કરે અગળી, આજ મારી મોજ બગડી જાત. શું સરસ મજાનું સપનું આવતું તું? બરોબર એની તૈયારી જ હતી ત્યાં તે યાર. હવે આ સપનાને એક બાજુ મૂક ને મને નાવા દે અત્યારમાં. હા પણ આજ કોકના વેમમાં જ ફરતો હોય. કેમ દેવા ભાઈ, આજે રજા છે તમારે? અમારે તો રજા છે, પણ તારે? મારે ચાલુ છે, પણ હીરાની તાણ છે ને એટલે. હાલ મોડું થાય છે હવે. હાલો. છે કોઈ ઘરાક જેનું કરવાનું હોય પાલેશ, કોઈનું ફાટી ગયું હોય તો સાંધી આપું. આવો ભાઈ આવો, પાંચ પાંચ રૂપિયામાં, પાંચ પાંચ રૂપિયામાં આવો. હે જીવલા, પાલિશ કરી દે. લ્યો તે મેકો તમારું અહીંયા બૂટ. હે જીવલા, બૂટ પાલિશ બરાબર કરજે હો, ક્રેમ બેમ લગાવજે. એમાં થોડું કહેવાનું હોય, જુઓ ને હમણાં નવી બાયડી જેવા બનાવી દઉં છું કે નહીં. એલા બાયડી ને બૂટ ને શું લેવા દેવા? એમાં એવું થયું ને, જરા મારે એને મેચિંગ કરવામાં ફેર પડી ગયો. Come on and kiss me baby. Your eyes, your eyes. Come on. Take a look at me, oh baby. Your body, your body, your body. Come on and feel me baby. I am your sexy lady. I am your sexy lady. Come on and kiss me baby. Eyes. Come on, take a look at me, oh baby. Your body, your body, your body, your body. Come on and feel me. Hey, kaka. I am your sexy lady. I am your sexy lady. Hey, bhai. Pehla mane jara ka maru boot sarku kari aapo. Haa, lao ne. અહીંયા તો તૂટેલા ના સાંધવા જ બેઠો છું ને. જલ્દી કરો ને. જલ્દી કર. એલા જીવલા, આ તે શું કર્યું? મારા બૂટને બદલે પેન્ટનું પાલિશ કરી નાખ્યું. દેવા ભાઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, માફ કરી દે. આજ તો તને નહીં છોડું. જવા દે ને દેવ, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. જીવલા, હવે પછી ધ્યાન રાખજે હો. ભાઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હવે પછી છે ને આ જગતની તમામ નારી મારે મને. લાગે છે આ દેવ છોકરીમાં લપટાય. બોલ દેવ, શું ખાવું છે આજે? અત્યારે કાંઈ ખાવાની ઈચ્છા નથી. તો ગરમીની મોસમ છે, આપણે કંઈક ઠંડુ પીએ. તો શું પીવું છે? પાઇનેપલ જ્યુસ પીએ. હા સર, શું લેશો તમે? બે પાઇનેપલ જ્યુસ. બે પાઇનેપલ જ્યુસ, ઓકે સર.
યાર જય, આજનો દિવસ કેવો રહ્યો? અરે આજના દિવસે તો 300 રૂપિયાનું કામ કર્યું. હલો, હા મંજીભાઈ. નજરે મિલી દિલ ધડકા મેરી ધડકન ને કહા લવ યુ રાજા. એ દેવ, ખાલી ગ્લાસ તો રેવા દે, ચાલ હવે નીકળીએ, મોડું થાય છે. આજે કેમ એટલો બધો ખુશ દેખાય છે? પણ તારા જેટલો તો નહીં જ હો. કેમ કેમ શું? તારે આજે કોનો ફોન આવ્યો હતો? એ તો ઘરેથી હતો. ઘરેથી હતો કે પછી જેને ઘરવાળી બનાવવાની છે એનો હતો? એ વળી તને કેવી રીતે ખબર પડી? આ તારા ચહેરાની ખુશી જોતા મને લાગે છે આ મારો ભાઈબંધ કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયો લાગે છે. હા દેવ, હું એને બહુ જ પ્રેમ કરું છું અને એને મારા જીવથી પણ વધારે ચાહું છું. હું એ જ સમયની રાહ જોઉં છું કે ક્યારે દેશમાં જાઉં અને ક્યારે એને મળું. જય, તું મને એ તો કે તું એની સાથે પ્રેમમાં કઈ રીતે બંધાણો? દેવ, એ તો હું દેશમાં ગયો હતો ને ત્યારની વાત છે. તો તબિયત સારી છે ને? મને સમાચાર હતા કે તને તાવ આવી ગયો હતો. અરે માં, આ તો શરીર છે, હાજુ માજુ તો થયા જ કરે. અને મને ખબર હતી કે તને સમાચાર મળશે અને તું ચિંતા કરીશ જ. કેમ દીકરા, માને દીકરાની ચિંતા ન થાય? જે માને દીકરાની ચિંતા ન થાય ને એ માં ન કહેવાય. અરે માં, ભાઈ 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 આવી ગયો મારો ભાઈ. લો, આવી ગઈ ભાઈની બેન લાડકી. તે ભાઈની બેન તો લાડકી જોઈ ને, કેમ છે બેન? બસ મજામાં જોઈ ને. અને તારા જેવો ભાઈ હોય તો આ બેનને શું ચિંતા હોય? કેમ કઈ બોલી નહીં માં? એને શું ચિંતા છે, આખો દિવસ રમ્યા ને ભમ્યા જ કરવું છે ને. અરે ગાંડી, આ ઉંમરે માની મદદ કરાય, હવે માથી થોડું કામ થાય. એ બધી વાત પછી કરીશું, જા ભાઈ માટે પહેલા પાણી ભરી આવ. સારું. દીકરા. હા માં. મને તો હવે એક જ ચિંતા છે, તમારા બંને ભાઈ બહેનના હાથ પીડા થાય ને તો ટાઢા લકડે જાવ. અરે માં, તું આવી ખોટી ચિંતા શું કામ કરે છે? એ તો સમય આવે બધું થઈ જશે. અને હા દીકરા, હું તને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ, તારી લાડકી બેન માટે સારા અને સંસ્કારી ઘરેથી માગું આવ્યું છે અને તારે મૂર્તિઓ જોવા જવાનું છે. મૂર્તિઓ જોવા? પણ ક્યાં જવાનું છે? ગારિયાધર, પેલા સૌજીભાઈ ને ત્યાં. સૌજીભાઈ ને ત્યાં? પણ માં, એ તો બહુ પૈસાદાર છે. એક કહેવત છે ને, જ્યાં સંસ્કાર છે ત્યાં સંપત્તિ નથી હોતી, અને જ્યાં સંપત્તિ છે ત્યાં સંસ્કાર નથી હોતા. પણ સૌજીભાઈ નું ઘર સંસ્કાર અને સંપત્તિ થી ભરેલું છે, એટલે આપણી સોનલ ત્યાં સુખી થશે. ભલે માં, હું મારી લાડકી બેન માટે આવતીકાલે જ મૂર્તિઓ જોઈ આવીશ. કેમ સોનલ? હલો હલો હલો, અહીંયા ટાવરના લોચા છે. હલો હલો,
હવે ઉભા થશો નહીં તલ તમને કઈ વાગ્યું તો નથી ને? વાગ્યું તો છે, પણ એ તમને નહીં દેખાય. અરે હું થયું દીકરી, હું થયું? જુઓ ને બાપુજી, આ ભાઈ મને બીવડાવે છે. અરે દીકરા, તું શું કામ બીવડાવે છે? બાપુજી, આ જીબાવલીની તમને ખબર નથી. જય, આ મારો દીકરો છે રવિ. નમસ્તે. નમસ્તે. અને આ છે મારા કાળજાનો કટકો, મારી દીકરી મીરા. નમસ્તે. નમસ્તે. હાલો હવે બધા અહીંયા જ ઉભા રહેશું કે અંદર જઈશું? અને મીરા, તું મહેમાન માટે ચા પાણી લઈને આવ. ચાલો બધા અંદર. જો દીકરા, આ છે અમારો નાનો એવો માળો, એમાં અમે બધા પંખીડા રહી છીએ. જો તને અમારું આ ઘર પરિવાર ગમ્યો હોય ને, તો ગંગામાને કહેજે, હારા સમાચાર મોકલે. સમાચાર તો હું જ આપતો જાઉં છું કાકા. ગૌરને બોલાવી લગ્નનું શુભ મુહૂર્ત જોડાવો. ચા. ચા વધારે છે, મને થોડીક ઓછી આપો ને. કેમ, તમને ડાયાબિટીસ છે? ના ના, એવું કઈ નથી. તો પછી પીઓ ને. ચાલો ત્યારે, હવે હું રજા લઉં છું. એમ થોડું જવાય દીકરા, આજે તું અહીંયા જ રોકાઈ જા. રોકાવાની ઈચ્છા તો ઘણી છે, પણ ઘરે માં એકલી છે, મારે જવું પડે એમ છે, નકર એ ખોટી ચિંતા કરશે. એવું હોય તો ગંગા માને હું ફોન કરી દઉં, તું અહીં જ રોકાઈ જા. અને રવિ, તું જઈને લઈને આપણું ખેતર બતાવી આવ. ભલે પપ્પા. લ્યો, ભાત તો આવી ગયું, ચાલો આપણે. હા હા બાપુજી, હમણાં જ આવ્યો. તમે લોકો જમી લો, હું હમણાં જ આવું છું. હજી સુધી તો કોઈનો પાલવ પકડ્યો નથી, પણ જે દિવસે કોઈનો પાલવ પકડીશ ને, એ પાલવ જીવનભર નહીં છોડું. મહેમાન, લાગે છે કે હજી સુધી તમે કોઈનો પાલવ નથી પકડ્યો. એ તો તમારી ભૂલ થાય છે,
હવે તો આ જય પ્રીત બાંધશે તો તમારા જ પાલો ઉડે. બસ મહેમાન, રોકાવું નથી. રોકાવાની ઈચ્છા તો ઘણી છે, પણ કાલ ઉઠીને કોઈક કહેશે કે આ તો મહેમાન હતા કે માવઠા. મહેમાન, એક વાત પૂછું? એક શું, હજાર પૂછો ને. તમારી બહેન માટે તો તમને મુરત્યો મળી ગયો, પણ તમારી બહેનના ભાઈના બનેવીની બહેન માટે છે કોઈ મુરત્યો તમારા ધ્યાનમાં? હશે તો જરૂર કેવડાવીશ. પણ જોજો હો, સારો, સંસ્કારી અને તમારા જેવો હોવો જોઈએ. પણ મારા જેવો નહીં મળે તો? તો બસ આખું આખું કુંવારું જ રહેવું સારું. મીરા! હા મોહન, પહેલી જ નજરે જ તમને મારા બહુનો ભરથાર માની લીધો. હવે તારા વિના આ મીરાની જિંદગી અધૂરી છે. હા મીરા, તને જોયા પછી મેં પણ એ જ વિચાર કર્યો કે જીવન સાથી બનાવીશ તો ફક્ત મીરાને જ, નહીતર હું પણ આખું જીવન કુંવારો જ રહીશ. મીરા! ઘેલી ઘેલી થઈને હું તો ફરીથી મીઠા બેનમાં
તું દોરી હું જો ચાંદ તારો તો મારી સકોરી હો સાઈબા તારી પ્રીત માં ભૂલી હું તો ભાન હો સાઈબા તારી પ્રીત માં ભૂલી હું તો ભાન પછી તો બહેનના લગ્ન ધામધૂમથી કર્યા અને અમે લગ્નમાં મળ્યા. પછી તો હું સુરત આવી ગયો. સુઈ જાવ ને સાના, મને બખારો કર્યા વગર રાતના 3 વાગવા આવ્યા છે. સવારે કામે જવાનું છે અમારે, કાંઈ અમારે રજા નથી. દેવ, અંગુરું ભૂ રાખીને આગમાં હરણમાં વાઢિયા પડે છે. તને તો ખબર છે ને, 8 દિવસ પહેલા શેઠ શરણ નથી મંજાવી દેતા. કેમ દેવ, આજ કઈ અલગ જ મૂડમાં હોય એવું લાગે છે? મને એવું લાગે છે કે દેવભાઈને નક્કી કોઈ છોકરીએ લાઈન આપી છે. અરે ના ભાઈ ના, એવું કાંઈ નથી. આજે મને યાર પેટમાં બહુ દુખે છે ને એટલે. લાલા તું એક કામ કરીશ? હુકુમ માકા. તું આ મારા હીરા બનાવીને તારા ખાતામાં જમા કરાવી દે. ભલે. ક્યાં જાય છે? દેખાતો નથી. હે? અરે આમ ક્યાં જાય છે ભાગી? એ ભાઈ, આ મારું ચેન ચોરી ગયો. ચેન ચોરી ગયો?
આ જુવાન આજે અમારી ફરજ ત્યાં નિભાવી છે તે બદલ તારો ખૂબ ખૂબ આભાર. શાબાશ, ચલો લઈ લો આને. આવજો ભાઈ. ભલે બેન, હવે તો હું જરૂર આવીશ. સારું ભાઈ, આવજો. ગાડી છે ને એ મારી હીરાની કમાણીમાંથી લીધેલી છે. દેવાભાઈ, દેવાભાઈ, ઓલા લાલાને કંઈક થઈ ગયું. શું થઈ ગયું? અરે ચાલ ચાલ જઈ ચાલ. ડોક્ટર સાહેબ, હવે કેમ છે લાલાને? અત્યારે તો ઘણી રાહત છે, પણ આ રિપોર્ટ જોયા પછી એવું લાગે છે કે લાલાનું ઓપરેશન કરવું પડશે. આજે શાંતિ રાખો બેન, તમારા દીકરાને સારું થઈ જશે. ભગવાન સૌ સારાવાના કરશે. ડોક્ટર સાહેબ, લાલાને કોઈ પણ સંજોગોમાં બચાવો. ભાઈ, મારવો ને બસાવો એ તો ઉપરવાળાના હાથમાં છે, અમે તો માત્ર નિમિત્તને પાત્ર છીએ. પણ હા, ઓપરેશન થોડુંક ભારે છે એટલે ખર્ચ પણ થોડો થશે. કેટલો? 30,000 તો ખરા જ. ભલે સાહેબ, ખર્ચાની ચિંતા કર્યા વગર તમે લાલાનું ઓપરેશન ચાલુ કરી દો. હું હમણાં જ આવું છું. જય, તું માજીને સંભાળજે અને મનસુખ, અહીંયા જે કંઈ લાવવું પડે એ તું લઈ આવજે. ભલે, હું હમણાં જ આવું છું. રીતેશભાઈ. લે આવા દેવ, શું કામ પડી ગયું? પૈસાની જરૂર હતી. કેટલા જોઈએ છે બોલ? 30,000 રૂપિયા. 30,000? લે, પાછી વધારે જરૂર હોય તો લઈ જજે, ગુંજાતો નહીં. ભલે. માજી, હવે રડવાની જરૂર નથી. તમારા દીકરાને કોઈની દુઆ અને તમારા જેવા મમતાળી માના આશીર્વાદ કામ આવ્યા છે. તમે મારા દીકરાને નવી જિંદગી આપી,
માજી પાડ માનવું હોય તો ઉપર વાળાનો માનો કે ઓપરેશન ખૂબ સફળ થયું. બાકી આવા ઓપરેશન તો ભાગ્યે જ સફળ થતા હોય છે. ડોક્ટર સાહેબ, શું થયું ઓપરેશનનું? હા ભાઈ, ઓપરેશન સફળ થયું અને લાલો બચી ગયો છે. ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ને લ્યો આ તમારું બિલ. પણ આ છોકરો તમારે સંબંધમાં શું થાય છે? લાલાને ને મારે ભલે લોહીનો સંબંધ ન હોય, પણ લોહી બનાવવાળો તો એક છે. એ નાતે લાલો મારો નાનો ભાઈ છે અને અમે બંને કાઠિયાવાડી છીએ. લ્યો ભાઈ, અડધા પૈસા પાછા. હું પણ એક કાઠિયાવાડી જ છું. ના સાહેબ, આ તમારી મહેનતના પૈસા છે. અરે ભાઈ, ભગવાને મને ઘણું આપ્યું છે. આ મારા તરફથી લાલાને દવા અને ફ્રૂટ ના આપું છું. કેમ ભાઈ, હળવા થવા ગયા તા? હાઓ, મજા આવી ગઈ. જાણે એમ લાગ્યું કે માથેથી લેણાનો ભાર ઉતરી ગયો હોય. બોલો, તમારું કેટલું ફાટી ગયું છે? અરે ફાટ્યું તૂટ્યું કાઈ નથી ભાઈ. હવે હું એમ પૂછું ભાઈ કે આપને જગદીશનગર ક્યાં આવ્યું? જગદીશનગર ઘનશ્યામનગર ની બાજુમાં. ઘનશ્યામનગર ની બાજુમાં? તો પછી ઘનશ્યામનગર ક્યાં આવ્યું? જગદીશનગર ની બાજુમાં. બે બાજુ બાજુમાં? હા. તો પછી આ બે ક્યાં આવ્યા? આ પોપડાની બાજુમાં આવ્યા. પોપડાની બાજુમાં? ઓ, માથાનો દુખાવો કર્યો ભાઈ. ભાઈ તમારે જવું છે ક્યાં? ના ના, મારે તો જવું તું માતાવાડીમાં. જોયું ને, આમાં કોણ છે માથાનો દુખાવો? ગાડી રિવર્સમાં લે, નકર હમણાં ભાંગી તૂટીને ભૂકો થઈ જશે. પેલા જરા જોતો એ કોણ છે? અય, સાંભળતો નથી? બેરો છે, તને ખબર છે સામે કોની ગાડી છે? ઈ બાદશાહભાઈ ની છે. બાદશાહભાઈ ની. ચાલ ગાડી રિવર્સમાં લે જલ્દી, નકર ભાંગીને બધો ભૂકો થઈ જાય. બોલી બદલે પણ આ બાદશાહ ની બોલી ક્યારેય નો બદલે. તું આજથી છૂટો. હવે ધર્મેશ દાંત પીરા કરી નાખે એટલે એકલતા દૂર થાય. તમે તમારા ધંધામાં અને દીકરો બહાર, આમ પૈસા કમાવાની દોડાદોડમાં એ કઈ તહેવારો પણ નથી ઉજવી શકતા. હા સવિતા, તારી વાત સાચી છે. આમે ધર્મેશ અમેરિકા ગયો ઘણો સમય થયો, પણ આપણે ક્યારેય કોઈ ઉત્સવ સાથે ઉજવ્યા નથી. અને હવે થોડાક દિવસોમાં
સાતમ આઠમ આવે છે, પણ તહેવાર કોની સાથે ઉજવીશું? મમ્મી પપ્પા મારી સાથે. આવી ગયો મારો દીકરો. સુખી રે મારા દીકરા. કેમ છો પપ્પા? દીકરા સારું તો છે ને? તારી જેવી માં ના સમુંદર દિલના બાપ હોય એને આખી જિંદગી મજા જ હોય ને. ધર્મેશ ત્યાંનું બધું કામ બરોબર કરીને આવ્યો છે ને? હા પપ્પા, એ બધી ચિંતા છોડો. એ બધી ચિંતા તો ઠીક, પણ તું જુવાન થઈ ગયો છો ને, એની ચિંતા થાય છે. અરે મમ્મી એ બધું છોડ ને, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી મને જમવાનું આપો ને. ચાલ દીકરા. લે આ પાલિશ કર. હા દેવભાઈ. બરાબર પાલિશ કરજે હો, આ વખતે પેન્ટ નવું છે હો. અરે દેવભાઈ તમારી અડધી વાતમાં હંધુય સમજી ગયો. આ જુઓ ને, હવે તો આપણે ભગત બની ગયા ને. આ કંઠી બાંધીને પછી મારે આ જગતની તમામ નારી મારે મન. Excuse me. આસુ, તમે મારી પાછળ પાછળ ફર્યા કરો છો. એવું કાંઈ જ નથી મેડમ, એ તમારી ગેરસમજ છે. ગેરસમજ? હું તો આ તમારી I'm so sorry. Thank you so much. Thank you. Hi Pooja. આ કોણ છે? ક્યારની બજારમાં વેચાઈ ગયો બંટી? બધા માણસો સરખા નથી હોતા. ચાલ પૂછા. કારખાને જવાને બદલે કોલેજ માં આવી ગયો. કેમ બંટીએ વગાડી દીધી ને ઘંટી? અરે બંટી,
આ લુખો કોણ છે? ધક ધક તો અંગાર છું, માનો તો તલવાર ની ધાર છું, તમારા જેવા સો ચીટરિયાને ભારે પડું ને એવો હું રંગીલો રત્ન કલાકાર છું. બંટે, રત્ન કલાકારને તું મામૂલી નહીં સમજતો બંટે, અને આજ પછી તે ક્યારે રત્ન કલાકારને છંછેડા છે ને તો વગાડી દઈશ તારી ઘંટે. બંટેને ઘંટી વગાડનાર આ સુધી કોઈ એ ભાઈ મારું ફાટી ગયું છે, સાંધી દો ને. લાવો લાવો ને, અહીંયા તો હું બધાના ટૂટલા ફાટલા હાંધવા જ બેઠો છું ને. લો. આ તો તમારું આખે આખું ફાટીને ફોદા જેવું થઈ ગયું છે. થોડું ફાટેલું હતું ત્યારે હું બીજે ગઈ હતી, વધારે ફાટી ગયું એટલે તો હું તમારી પાસે આવી છું. હા, થોડું ફાટેલું હતું ત્યારે આવ્યો હોત ને હંધાવા, તો પૈસા એવું સા લેત અને સારું સાંધી દે. જલ્દી સાંધી દો ને હવે. તમારું નામ શું છે? જીવલો, જીવલો મોચી.
લ્યો આ તમારું હંધાઈ ગયું સેન્ડલ. જીવાભાઈ. હે જીવાભાઈ? જીવાભાઈ પૈસા બાકી રાખશો ને? હું ઘરે ભૂલી ગઈ છું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાલે આપી દીજો ને. જોયું ને, ઉધારમાં ચંપલે હંધાવતી ગઈ અને પાછી ભાઈએ બનાવતી ગઈ. આપણે રિક્ષામાં જ જઈએ. હા સારું, પણ રિક્ષા મળશે? ચાલો ઘરે મૂકી જાઓ. ના ના, હું તો રિક્ષામાં જતી રહીશ. ચાલ બેસી જા ને. બાય બાય. એ બટિયા, એને જો હવાના કાઢ નાખું ને તો મારું નામ પણ બનતી નહીં, અને આ બંટી એની ઘંટી વગાડી દેશે. ઘણી બધી મુલાકાતો થઈ, પણ છતાં હજી આપણે એકબીજાના નામથી અજાણ છીએ. પૂજા. ગુડ નેમ. થેન્ક યુ. તમારું નામ તો મેં જાણી લીધું, પણ તમે મારું નામ ન પૂછ્યું. દેવ. મારું નામ દેવ છે એ તમને કેવી રીતે ખબર પડી? જેને પહેલી નજરે પોતાનો છેલ્લો અને પહેલો પ્રેમ માની લીધો હોય ને, એના નામ અને સરનામા જાણવા કઈ મોટી વાત નથી. એટલે એટલે એમ કે જે દિવસે તમે ચોર પાસેથી મમતા માસીનો ચેઇન પાછો અપાવડાવ્યો હતો ને, એ જ દિવસે મેં મમતા માસી પાસેથી તમારા નામ અને સરનામા જાણી લીધા હતા. શું? હા દેવ. પૂજા, તું આ સાચું બોલે છે કે પછી આ મારો વહેમ છે? દેવ, આ તારો વહેમ નથી, આપણો પ્રેમ છે. પૂજા. દેવ. પૂજા. ચાલી રાખો ને મેલો ખોટી વાતો પૂછો સૌને.
તમારી ગાડી પાછળ જોયું કે પેલી પૂજા બેઠી હતી. પૂજા નથી, એ તો મારો ભેરુબન જય હતો. હા, તમે સાચું બોલો છો. તારા સંબસ, એક કામ કર, તું નંબર વાળા ચશ્મા કઢાવી લે, તને નંબર આવી ગયા છે. હે, ચાલ ત્યારે હું જાઉં છું. મારું બેટું આ જવાની તો ઝક મારતી ગઈ અને હારે આખું લેતી ગઈ. લાગે છે કે નક્કી આ લગ્નના બદલે લીલ પહેણાવવા પડશે. આ તમારા ધ્યાનમાં છે કોઈ? તને તો હું જોઈ લઈશ. મારું નામ છે બંટી અને વગાડીશ તારી ઘંટી. અને તને તો હું મારી બનાવીને જમતી. અને હા પૂજા, હું તને એક વાત કહેતા તો ભૂલી જ ગયો. કાલે હું મારા મિત્ર જય સાથે કાઠિયાવાડ જવાનો છું. અને હા, હું તને થોડા દિવસ નહીં મળું તે બદલ મને માફ કરજે પૂજા. જા, હું તને માફ નહીં કરું. એ પૂજા, જવા દે ને. પણ દેવ, તને તો ખબર છે ને કે તારી આ પૂજા તારા વિના એક પલ પણ નથી રહી શકતી, તો થોડા દિવસ કઈ રીતે રહી શકે?
એ દેવ, પ્લીઝ એક કામ કરને, મને પણ તારી સાથે લઈ જાને. અરે ગાંડી, ત્યાં હું પહેલી વાર જ જાઉં છું અને ત્યાં મારો મિત્ર જય, એ એક જ મને ઓળખે છે, બાકી બધા અજાણ્યા છે. પણ દેવ, હું તારા વિના નહીં રહી શકું. હું જલ્દી આવતો રહીશ, બસ તારા સાથે. દેવ, પૂજા, દેવ, પૂજા. પપ્પા. એ છોકરા, તે કોની છોકરીનો હાથ પકડ્યો છે તને ખબર છે? એ તો ખબર નથી, પણ સામે ઉભેલો એનો બાપ છે એ ખબર છે. એ કાન ખોલી લે, સાંભળી લે. આજ પછી જો મારી છોકરીનો હાથ ક્યારે પકડ્યો છે ને, તારા હાથ પગ તોડી નાખતા વાર નહીં લાગે, સમજો? હાથ પગ તો શું શેઠ, તમે મારો વાળ પણ પાકો નહીં કરી શકો. આટલું બધું અભિમાન? આ દેવ અને પૂજાને અલગ કરવાની કોશિશ તમે નહીં કરતા તો હું પણ જોઉં છું કે આજ પછી તું મારી પૂજાને કેમ મળે છે. તો એક વાત મારી પણ સાંભળી લેજો શેઠ, કે આ દેવના હૃદય સિંહાસનમાં માત્ર પૂજા અને પૂજા જ છે. કેમ દેવલા, કીધું તું ને મેં તને, મારું નામ છે બંટી અને વગાડીને તારી ઘંટી. આજ પછી જો એ છોકરા સામે જોવાની હિંમત કરી છે તો મારા જેવું કોઈ બુરું નથી, સમજી? કેમ આટલા બધા ગુસ્સે છો, થયું છે શું? એ તારી દીકરીને જઈને પૂછ, એ અત્યારે ભણવાને બદલે પ્રેમના પાઠ ભણી રહી છે. લ્યો પાણી પીઓ, શાંત થાઓ. પ્રેમ કરવો એ કઈ ગુનો થોડો છે? અરે તું પણ એને સમજાવવાને બદલે સાથ આપે છે, તો પછી તમે પણ કેમ ભૂલી ગયા કે આપણે પણ પ્રેમ લગ્ન કર્યા છે? તમે પણ મારા બાપને આંગણે કઈ જાંજોડીને નહોતા આવ્યા. બસ સરદા બસ, મારે તારી કોઈ પણ વાત નથી સાંભળવી, બંધ કર તારી આ બધી ફાઇલ. તમને એક વાત કહું? બોલ. પૂજાને આપણે થોડા દિવસ કાઠિયાવાડ મોકલી દઈએ તો ત્યાં મારી બેનની દીકરી સાથે રહેશે, બધું જ સારું થઈ જશે. હા સરદા, તારી વાત સાવ સાચી છે, તો એમ કર, કાલે જ એને કાઠિયાવાડ મોકલવાની તૈયારી કર. સારું. દીકરા, લાગે છે કે પેલા દાનવીકરણનો જન્મ થઈ ચૂક્યો છે. આજકાલ ઓલા દેવલાની એવી તો સેવા વધતી જાય છે કે એને હિસાબે આપણી પાસે કોઈ વ્યાજવા પૈસા લેવા પણ આવતું નથી. પપ્પા, પેલો દેવલો તો મને આંખમાં કણાની જેમ ખટકે છે. બેટા, તારી આંખનું કણું એ મારી આંખનું કણું છે. હે દેવલાને તો હું એવી રીતે મારીશ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. દેવલો દેવલો દેવલો, પપ્પા એ સલાને મારો કઈ રીતે? આવ લખા, આવ, તારો જ વિચાર કરતો હતો. મને લાગે છે કે તું હજુ ઘણું જીવવાનો છે. કેમ બાચ્યા ભાઈ, જે તમારે મને યાદ કરવા પડ્યો. લાખા, આજકાલ પેલા છોકરાની ચકલી વધારે ફૂલે કે ચડી છે. એ ફૂલે કે ચડેલી ચકલીને પરણાવતા લાખાને બહુ સારી રીતે આવડે છે. એકવાર બતાવી દો, પછી તમને કદી જોવા નહીં મળે. લાખા, એ મૂર્તિના દર્શન તો હું તને આવતીકાલે કોલેજમાં કરાવી દઈશ. કાલે જ એ ચકલીને હું ઉપર પહોંચાડી દઈશ. લાખા, તો આનાથી બીજું સારું કામ ક્યું હોય? ભલે બાર ગાવે બોલી બદલે
પણ આ બાદશાહની બોલી ઈ ક્યારેય નો બદલે હો. લખા લે આ પિસ્તોલ, કાલ નો ઉગેલો સૂરજ ભલે જુએ પણ આથમેલો સૂરજ ક્યારેય ન જોવો જોઈએ હો. કદી ન જોવે બાદશાહ ભાઈ, કદી ન જોવે. હા હા જલ્દી હો. જરા જોતો માં કોણ આવ્યું છે? માં કેમ છે? માં સારું છે દીકરી, આવો આવો. કેમ તબિયત તો બરાબર છે ને? તબિયત તો બરાબર છે પણ ઘરમાં એકલું એકલું લાગે ને એટલે જીવ મૂંઝાણા કરે. તો પછી જયનાથ પીળા કરી નાખો ને. એ વાત સાચી હો. આવો રવિકુમાર આવો, કેમ મજામાં છો ને? બસ મજામાં. તું પણ મજામાં છો ને? હું એકદમ મજામાં. દેવ, આ મારી બેન સોનલ છે. કેમ છો બેન? મજામાં. અને આ આપણા બનેવી રવિકુમાર, એમ ને? હા, રવિકુમાર આપણો મિત્ર દેવ છે અને આપણા ભાઈ કરતા પણ વિશેષ છે. ઓ, તો તમારે એક નહીં બબ્બે સાળા, એમ ને? અરે ક્યારની આવવા ઉતાવળ કરતી હતી, ક્યાં છે? બહાર આવો. કેમ છો? હવે તો એકદમ સારું છે. કેમ નણંદમાં, આવામાં તો બહુ ઉતાવળ કરતા હતા, પછી કેમ ગાડીમાં જ બેસી રહ્યા? જયભાઈ, તમે તો બધાને ઓળખો છો ને. દેવભાઈ, હું તમારી ઓળખાણ કરાવી દઉં. આ છે મારા નણંદમાં મીરાબેન. નમસ્તે. નમસ્તે. અને આ તમારા સુરતમાં મહેમાન છે, મારી માસીજીની દીકરી પ્રીતિ. પ્રીતિ તો અમે લાડકવાયુ નામથી બોલાવીએ છીએ, એનું સાચું નામ પૂજા છે. આમ ઓળખાણ મને ઓળખાણમાં તો આખો દી વયો જશે. ચલો થોડું થોડું ખાઈ લ્યો. ના આવો, અમે તો જમીને આવ્યા છે. આમે અમારે જવું છે, આજે જન્માષ્ટમી ખરી ને. અરે રવિકુમાર, ક્યાં આવ્યા છો ને ક્યાં જાઓ છો? અરે તમારા ગામમાં તો ઘણી જન્માષ્ટમી કરી, આજે અમારા ગામમાં જન્માષ્ટમી કરો.
નજરો નિરખે ધારી ધારે ગિરધારે મને લાગે તો બહુવાલો ગિરધારે મને લાગે તો બહુવાલો રોજ તો રમતો મેરા ના મોન ડાને કાન તો ગમતો આપે તેને મટુકી તું ફોડતો
ગીરધારી રે તમે રમવાયાવો, ગીરધારી રે તમે રમવાયાવો, ગીરધારી કેમ આજે તમે બંને બહુ ખુશ દેખાઓ છો. અને નણંદબા, મને એવું કેમ લાગે છે કે તમે દેવને પહેલેથી જ ઓળખો છો? ભાભી, ભગવાન ખૂબ જ દયાળુ છે. સાચા પ્રેમીઓને ગમે ત્યારે અને ગમે ત્યાં મેળવી દે છે. એટલે એટલે એમ કે દેવ મારી જિંદગીનો પહેલો અને છેલ્લો પ્રેમ છે. મારા અને દેવના પ્રેમની જાણ મારા પપ્પાને થઈ, એટલે જ તો એણે મને અહીંયા મોકલી દીધી. શું તું દેવને પ્રેમ કરે છે? હા મીરા, હું દેવને ખૂબ જ પ્રેમ કરું છું. આપણને તો આ પ્રેમ બેમમાં તો કશી ખબર જ નથી પડતી. આહા, મારા નણંદબા, મને બધી વાતની ખબર છે. બહુ સાવકારી ના કરો, તમે પણ મારા જે ભાઈનું દિલ જીતી લીધું છે. શું? હા, આ મારા નણંદ બાપ કઈ ઓછા નથી. ચલો ચલો, હવે રાત થઈ ગઈ છે, સૂઈ જાઓ. ચલો ચલો સૂઈ જઈએ. જેમ ચકોરી ચાંદ સામે જોઈને આખી રાત જાગીને વિતાવે છે, તેમ તારિયા મીરા તારી યાદમાં આખી રાત જાગીને વિતાવે છે. શું કરું મીરા, મને પણ તારી ખૂબ જ યાદ આવે છે, અને ક્યારેક તો તારી યાદમાં એટલો બધો ખોવાઈ જાઉં છું, મને હીરા ઘસવામાં પણ મન નથી લાગતું. તો એક કામ કરને, તારી માને મારા ઘરે મોકલને મારો હાથ માંગવા. પણ ક્યાંક તારા બાપુ? મારા બાપુ ખૂબ જ ઘમંડી છે, એમને પૈસાનો ખૂબ ઘમંડ છે. દેવ, મને બહુ જ બીક લાગે છે, ક્યાં કે આપણા પ્રેમની વચ્ચે દિવાલ તો નહીં બની જાય ને? પૂજા, એ દિવાલ હું તોડી નાખીશ, જો તું મને સાથ આપે તો. ને તારા પપ્પાને એ ક્યાં ખબર છે કે સાચા પ્રેમી હોય ને તો સમુદ્ર પણ રસ્તો કરી આપે છે. પ્રેમીઓનું મિલન તો પરમાત્માની ભેટ છે, પણ અહીંયે થોડી ધીરજ રાખજે. દિવાળીમાં જ્યારે પાછો આવીશ ને, ત્યારે મારી માને જરૂર તારો હાથ માંગવા તારે ઘરે મોકલીશ. મોહન, પૂજા, રાત બહુ વીતી ગઈ છે, ચાલ આપણે સૂઈ જઈએ. કાલે પાછું મારે સુરત જવાનું છે. ચાલ ચાલ જઈએ. તું કાલે ચાલ્યો જઈશ? મને તારા વિના જાય સારું નહીં લાગે. અરે ગાંડી, એમાં તું રડે છે? દિવાળીને તો માત્ર 2 જ મહિના રહ્યા છે. પાછો આવીશ ને ત્યારે તને મન મૂકીને મળીશ. ચાલ હવે આપણે સુઈ જઈએ. અરે તું, અરે ઉઠો, ઉઠો, અરે મારા કુંભકરણ વીરાઓ ઉઠો, મારે જવાનું છે. બસ બેન, જવું છે. અરે અમે તો ઘણું રોકાણા, હવે અમારે નથી રોકાવું. આમે તમે આજે સુરત જવાના જ છો ને? એવું થોડું હોય બેન, તું રોકાઈ જા ને.
તો અમે પણ રોકાઈ જઈએ. કા દેવ? હા હો સોનલબેન, તું જો રોકાઈ જતી હોય ને તો અમે સુરત જવાનું કેન્સલ કરીએ. હા, તમે મને રોકવાની કોશિશ કરો છો કે પછી મારી નણંદબાને? લે વળી, તારા નણંદબાને ને અમારે શું લેવા દેવા. કા દેવ? હા હો, અમે તો રહ્યા સાવ ભગતડા. અરે મારા ભગતડાઓ, હું તમારી બધી વાત સારી રીતે જાણું છું. શું જાણે છે દીકરી? કેમ કઈ બોલતા નથી? કઈ નઈ કઈ નઈ માં, એ તો એમ માને છે કે આ બે ઉંગણસી છે. કા દેવ? હા ઓ માં, આ સુરતમાં મોડે સુધી સુતા રહીએ ને ઈ આ ટેવ નથી જાતી. થોડું દહીં લેશો? દેવને આપો. ના હો, આપણે તો પૂરું થઈ ગયું. હો થોડુંક તો લ્યો. બસ બસ, સુરતમાં સારું સારું ખાઈને અમારા હાથના રોટલા તો ભાવશે ને તમે? અરે ગાંડી, તારા હાથના રોટલા તો અમને ભવો ભવ ભાવશે. લે આવો આવો દેવભાઈ, જય ભાઈ, બેસો બેસો. અરે લાલા, તારી તબિયત કેમ છે? મારી તબિયત તો બરાબર છે. દેવભાઈ તમે મજામાં છો ને? જય ભાઈ તમે પણ મજામાં છો ને? અમે તો મજામાં જ છીએ ને, તને ભાળીને એકદમ. પણ તું દવા તો ટાઈમે લે છે ને? દવા તો એકદમ ટાણે જ લઉં છું. દેવ જય, દેશમાંથી આવી ગયા ને? હા, કેમ છે તને? બસ એકદમ મજામાં. અરે મનસુખ તારા બાપા અમને મળ્યા હતા, સારા સમાચાર આપ્યા છે ને કાલે સુરત આવે છે. હું દેવ, કાઠિયાવાડમાં મજા તો આવી ને? અરે યાર બહુ મજા આવ્યો, પાછું આવવાની ઈચ્છા જ નહોતી થતી. અરે તું આવ્યો તો કેવી મજા આવત. ચાલો હું ઘંટિયા જાઉં છું, તમે લોકો નાય ધોઈને આવો, આપણે લોકો ચા પીએ. જો બેટા, હીરાના ધંધામાં તો આપણે ટોપ લેવલ પર છે, પરંતુ હવે હું કન્સ્ટ્રક્શનના ધંધામાં ઝંપલાવવા માંગુ છું. અને મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને આને તારે હેન્ડલ કરવાનો છે. ઠીક છે પપ્પા. સોરી પપ્પા, ફોન. હેલો માય સ્વીટહાર્ટ, હાઉ આર યુ? શું વાત છે? તું સાચું બોલે છે કે ખોટું? વેલકમ વેલકમ, ઓકે બાય, સી યુ, આઈ લવ યુ ટુ. અરે દીકરા તું? મમ્મી આવી ગઈ મારો દીકરો. હા મમ્મી. કેમ બેટા ઓચિંતા, તારી આવવાની ખબર જ નહીં હતી ને? ઓહો મમ્મી, તારી ખૂબ જ યાદ આવતી હતી ને, એટલે સારું થયું. દીકરા છે તો મજામાં ને? હા મમ્મી બધા મજામાં છે, પણ તું કંઈક ચિંતામાં લાગે છે. ચિંતામાં? અરે દીકરા હું શું ચિંતામાં, તું આવી ગઈ એટલે મારી બધી ચિંતા દૂર થઈ. એ તો બધી વાત બરોબર, પણ તું પહેલા મને એ કહે કે મારા પપ્પા ક્યાં છે? એ તો ઓફિસે ગયા છે, હમણાં જ આવશે. હેલો. હા દીકરી ઘરે પહોંચી તો ગઈ છે ને? હા હા એ પહોંચી ગઈ છે, તમે જરાય ચિંતા ના કરશો, એ આરામથી પહોંચી ગઈ છે. અને હા હું હમણાં જ ઘેર આવું છું. ભલે ભલે. સીતારામ, મારે તો નકરા હીરા ઉખડી જાય છે. પણ તું લાખ કઈ વાપરે છે? સાદી. લે જય. લે તું આ ગાયત્રીની લાખ વાપર તો તારા હીરા ઉખડે જ નહીં. કા લાલા? જય ભાઈ. હા તમને ઓલા બોલાવે છે. કોણ છે? એ તો મને ખબર નથી, હાલો ને. ચાલ. Yeah.
ગુવાર ગાવે બોલી બદલે, પણ આ બાદશાહની બોલી ક્યારેય નો બદલે. અને જય, તને તો યાદ છે ને કે તારી બેનના લગ્ન કરવા માટે રૂપિયા 20,000 મારી પાસેથી વ્યાજવા લીધા છે. ન તો આજ સુધી વ્યાજ આવ્યું, ન તો પૈસા. બોલ, મને મારા રૂપિયા આપીશ ક્યારે? બાદશાહ ભાઈ, મારો પગાર થશે ને એટલે તમારા વ્યાજના રૂપિયા તમને મળી જશે. બાકીના 20,000? બાદશાહ ભાઈ, હમણાં થોડી વધારે તકલીફ છે એટલે થોડી વાર લાગશે. જો વધારે તકલીફ હોય તો આ બાદશાહ હજુ જીવે છે. બોલ, કેટલા જોઈશ 10% લેખે? બાદશાહ ભાઈ, એ તો મારી મજબૂરી હતી કે મારી બહેનના લગ્ન કરવા માટે તમારા પૈસા લેવા પડ્યા, નહીતર તો તમારા પૈસા લેવા કરતા તો હું ક્યાં રહેવું સારું. હે જય, તને તો ખબર છે ને કે આ બાદશાહને ઊંચો અવાજ પસંદ નથી, એટલે નીચે અવાજે વાત કરજે, નહીં તો તારા શરીરના ટુકડે ટુકડા કરી નાખીશ. આ દેવના જીવતા, જયના ટુકડા કરવા વાળો હજી સુધી કોઈ પેદા નથી થયો. હે, તું કોણ અમારી વચ્ચે બોલવા વાળો? હે, સોરટ નો હું સાવજડો, માનું નહીં કદી હાર, સમય આવે હું સાથ નિભાવું, એવો છું હું રંગીલો રત્ન કલાકાર. એ તો તું પણ આની જેમ હીરા ઘસું છે એમ ને? એ હીરા ઘસું જરૂર છું, પણ તમારા જેવો હલકટ કે હરામી નથી. હજી અમારા બાવડામાં એટલી તાકાત છે કે આખો દિવસ હીરા ઘસીને 500 રૂપિયાનું કામ કરી લઈએ છીએ. તમારી જેમ લોકોના લોહી નથી ચૂસતા. અરે જઈને જુઓ તો ખરા, તમારા વ્યાજરૂપી ખપ્પરમાં કંઈક ઘર બેઘર બનીને હોમાઈ ગયા છે, કંઈક સ્ત્રીઓ વિધવા બની ગઈ છે, અને કંઈક ફૂલ જેવા બાળકો અનાથ બની ગયા છે, અને તમારા જેવા વ્યાજખોરોના હિસાબે આ માં જેવી પવિત્ર તાપી નદી ડોળી થઈ ગઈ છે. બંધ કર તારું ભાષણ, અમે તારું ભાષણ સાંભળવા નથી આવ્યા. અમને તો અમારા રૂપિયા અને અમારું વ્યાજ જોયે છે, વ્યાજ, સમજો? તો લે આ તારા રૂપિયા અને ચાલ હવા આવવા દે. એ જીભ સંભાળીને વાત કરજે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. એ પરિણામની પરવા તો તારા જેવા કાયરને હોય, મારી જેવા મર્દને નહીં. તો તને બતાવવું જ પડશે કે કોણ મર છે અને કોણ કાયર. તો આવી જા મેદાનમાં. ભાઈ, આપમાનનો બદલો દારૂ પીધે નહીં લેવાય, આના માટે કંઈક વિચારવું જ પડશે. હું પણ એ જ વિચારું છું કાળિયા. ક્યાં શિયાળાના બચ્ચાએ સિંહને પડકાર્યો છે? જો એકવાર મારા પંજામાં આવી જાય ને તો એના એવા ચામડા ચીરી નાખું કે જીવે ત્યાં સુધી આખી જિંદગી ભગવાનને યાદ કરવાને બદલે આ બાદશાહને યાદ કરવો પડે. Thank you.
તમારા સુધી પહોંચે ને પપ્પા, એ પેલા તો આ બંટી એની ઘંટી વગાડે. દેવલો ને આ દેવ ના દર્શન ના કરાવો ને પપ્પા, તો હું પણ બાદશાહ નો દીકરો નહીં. બાદશાહ નો દીકરો નહીં પપ્પા. બાપા, ઈ શિયાળિયાનું બસ્સું નતું, મને તો શિહનનું બસ્સું લાગ્યું. ચાલ દીકરા ધર્મેશ, જમવા ચાલ. એ એ આવ્યો મમ્મી. તો કોણ છે છોકરી? છોકરી કોણ? છોકરી હું કોઈ છોકરી નથી ઓળખતો પપ્પા. શું તું કોઈ છોકરીને જ નથી ઓળખતો? ના મમ્મી. તો પછી આ પાકીટમાં ફોટો કોનો છે? જો દીકરા, ગભરાવાની કે શરમાવાની કોઈ જરૂર નથી. તો જરા મને બતાવશો કેવી પસંદ છે મારા દીકરાની? કોણ છે આ છોકરી? પપ્પા, એ પણ આપણી જેમ ડાયમંડ ના જ વેપારી છે. એનું નામ શું છે? એનું નામ હેલો. હા, કેમ છે? છોકરી મને બહુ ગમે છે, સુંદર છે, સંસ્કારી લાગે છે. આપણે કાલે જ એના ઘરે જઈ સગપણની વાત કરીએ. હા, તમારી વાત સાચી છે, મને પણ છોકરી બહુ જ ગમી છે. ને વળી આપણા ધર્મેશની પસંદગી. બેટા, તો એનું સરનામું લઈ આપજે અને કાલે જ તારા સગપણની વાત જઈને કરજે. ભલે બાપા. આજે મારા મમ્મી પપ્પા તારે ઘરે મહેમાન બનીને આવવાના છે, એટલે કે આપણા સગપણની વાત કરવા માટે. શું વાત કરે છે? આજે હું પણ બહુ ખુશ છું. આઈ લવ યુ ધર્મેશ.
અરે ભાઈ ધનજી, આ મહેમાનની ઓળખાણ ના પડી. અરે આમને નથી ઓળખતા, આ છે શેઠ ધનરાજ. ઓ ધનરાજ શેઠ, માફ કરજો શેઠ. હો તમારું નામ તો ઘણા સમયથી સાંભળ્યું હતું, આપણે ક્યારેય રૂબરૂ મળેલા નહીં ને, એટલે આમ થઈ ગયું. અરે શેઠ. શેઠ નહીં, છગનભાઈ કહો, તમે ક્યાં ને અમે ક્યાં? અરે છગનભાઈ, ભગવાનના દરબારની અંદર બધા સરખા છે, કોઈ મોટો નથી કોઈ નાનો નથી, અને જે મનથી મોટો છે તે મોટો છે, અને જે મનથી નાનો છે તે નાનો છે. બાકી તો આ સંસારમાં આ દુનિયામાં બધા જ માટીના માનવ છે. સગન શેઠ, આ ધનરાજ શેઠ પોતાના દીકરાનું માગું લઈને તમારા ઘરે આવ્યા છે, બોલો તમારું શું કહેવું છે? ધનરાજ શેઠ જેવો વેવાય કોના ભાગમાં હોય? તો પછી સગપણનું ક્યારે રાખવું છે? સગપણનું પછી, પેલા લગ્નની વાત કરો. અરે તો પછી બોલાવો ગોર અને જોડાવો સારું મુહૂર્ત. વેવાય મુહૂર્ત જોડાવીને અમે મોકલી આપશું, તમે તમારી તૈયારીમાં રહેજો, બરાબર ને? ભલે, ચાલો ત્યારે અમે રજા લઈએ. તમે વેલાસર લગ્ન લખીને મોકલજો, એટલે અમે વેલાસર જાનું લઈને આવીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું તું અહીંયા શું કામ આવ્યો છે? પૂજાનો હાથ માંગો. દેવ, જીભ સંભાળીને બોલ, તું ક્યાં ને અમે ક્યાં? તું તો એક હીરા ઘસુ છે, તું જેટલું કમાય છે ને એટલું તો મારી દીકરીને આખો દિવસમાં વાપરવાના જોઈએ છે, વાપરવાના. શેઠ, એ ન ભૂલો કે તમે પણ એક વખત હીરા જ ઘસતા હતા. આ બંગલો, આ ગાડી, આ જાહો જલાલી, આ બધું તમારી મહેનતની કમાણી નથી. બસ દેવ બસ, હજુ તને કહું છું કે તારી જીભ કાબુમાં રાખ. શેઠ, સત્ય તો હંમેશા માટે કડવું જ છે. અરે સત્ય ને અસત્ય તું શું મને સમજાવવાનો હતો, અને તને આટલું બધું શેનું અભિમાન છે? અભિમાન નહીં શેઠ, પ્રેમમાં એટલી તાકાત છે. અરે પ્રેમની આગળ તો ભલભલાને ઝૂકવું પડે છે. તું શું સમજે છે, પગમાં પહેરવાના બૂટને હું માથે ચડાવું? પગમાં પહેરવાની મોજડી જ્યારે ચાકડી બની જાય છે ને, ત્યારે એને માથે ચડાવવી પડે છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો શેઠ, મારી આ પૂજાને ચોરીના ચાર ફેરા ફેરવી તમારા જ આંગણેથી લઈ જઈશ અને લઈ જઈશ. પ્લીઝ આ ગાડી હટાવો ને ભાઈ. ચલે પોપટ, ચાલ નિકાળ. એ
તું જાણે છે હું કોણ છું? બાદશાહનો દીકરો છું, બાદશાહનો, અને બાદશાહની જેમ રહું છું. તારી હિંમત કેમ થઈ મને ઉઠાડવા? હે, ચાલ ભાગ. અરે, તમને તો બહુ વાગી ગયું લાગે. તમે તો આજે મારો જીવ બચાવ્યો, તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે, એમાં ઉપકાર શાનો? એ તો મારી ફરજ હતી, અને એક ભાઈ બીજા ભાઈને મદદ ન કરે તો બીજું કોણ કરે? અને આમે આપણે રહ્યા કાઠિયાવાડી. તમે કાઠિયાવાડી છો? હું પણ કાઠિયાવાડી છું, પણ મારી એક કમનસીબી છે કે કાઠિયાવાડી હોવા છતાં હજી સુધી મેં કાઠિયાવાડ નથી જોયું. અરે, કાઠિયાવાડની શું વાત કરો, એ લોકો તો માયાળું માનવી. મને એ લોકોનો પ્રેમભાવ આજે પણ એટલો જ યાદ છે કે એવા લોકો મેં હજી સુધી ક્યારે જોયા નથી. અરે, આ કાઠિયાવાડની વાતોમાં વાતોમાં હું તમારું નામ પૂછતા ભૂલી. દેવ. મારું નામ ધર્મેશ છે. દેવભાઈ, આજે ચાલો તમે મારી ઘરે. અત્યારે નહીં, ફરી ક્યારેક આવીશ. ઠીક છે, ચાલો ત્યારે. હજી જાગે છે? કઈ નહીં, ઊંઘ નથી આવતી. કેમ ઉદાસ લાગે છે આટલો બધો? કઈ નહીં યાર, જય, આજે માની બહુ યાદ આવી ગઈ. હુઈ જા ભાઈ, રાતનો પોણો વાગ્યો. મારા બાપુ ખૂબ જ ઘમંડી છે, મને બહુ જ બીક લાગે છે. ક્યાં કે આપણા પ્રેમની વચ્ચે બંટી ક્યાં જાય છે તું?
કેવો એને નહીં છોડો, નહીં છોડો પપ્પા, હું આજે એને નહીં છોડું, કાં તો આજે દેવલો નહીં કાં તો આજે હું નહીં. નહીં બંટી નહીં, સમય આવશે ને ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહેશે. સમય ક્યારે આવશે? આજે પપ્પા મેં નક્કી કરી લીધું છે, કાં તો આજે દેવલાની લાશ, કાં તો આજે આ બંટીની લાશ. આજે તો આ બંટી પપ્પા એની ઘંટી વગાડીને જ રહેશે. નહીં બંટી. નહીં પપ્પા. નહીં બંટી. આજે મને જવા દો પપ્પા. આજે મને જવા દો પપ્પા. મને જવા દો પપ્પા. નહીં બંટી. જવા દો મને. નહીં. નહીં બંટી. બોલો મેડમ, તમારે શું જોઈએ છે? મંગળસૂત્ર બતાવો ને. બહુ સરસ. આ સારું છે ને? કયું પસંદ છે તને? કૃષ્ણા ફેશન જ્વેલરીની તો બધી વસ્તુ બહુ સરસ છે, એકદમ સરસ. અહીંયા આવીને તો આંખ બંધ કરીને ગમે ખરીદી લ્યો, બધું ગમશે. આજો આ પેક કરાવી લઈશું. ભાઈ આ પેક કરી આપો. હેલો. હેલો બેટા, હું શારદા માસી બોલું છું. બેનના લગ્નમાં પહોંચી જજે. શું વાત છે માસી, તો અમે લગ્નમાં જરૂર આવીશું. હા બેટા, ઘરમાં બધાને કહી દેજે અને તમે બધા વહેલાસર આવી જજો. ભલે માસી. હા હું મૂકું છું. સુરત લગ્નમાં જઈશ તો બહેનને જરૂર મળશે. ચસ. હાય રાકેશ, કેમ છે? બસ મજામાં. બે દિવસ તમે તો મારી જિંદગી બચાવી છે, તો પછી આ પર્સ ની શું કિંમત? આ પર્સ કરતા એમાં રહેલો જે ફોટો છે ને એની વધારે કિંમત છે. તમારી જિંદગી છે. આ ફોટાની સાથે તમે ઘણી બધી યાદ અપાવી, પણ એ પહેલા તમારી માફી માંગુ છું અને નાનો ભાઈ સમજીને માફ કરી દેશો ને, કારણ કે આ દોડધામમાં હું ભૂલી જ ગયો કે બે દિવસ પછી મારા લગ્ન છે. તો તમારે જરૂર ને જરૂર આવવાનું છે, તમને મારા સામે. અને હા, તમારે પણ આવવાનું છે. લગ્ન કંકોત્રી કરતા આ નાના ભાઈની મુખ પત્રિકાને માથે ચડાવો. પણ તમે અહીંયા શા માટે આવ્યા છો? કપડાં લેવા. કપડાં લેવાનું હોય તો નીલુ ફેશનમાંથી જ લેજો, અને લગ્નમાં આવવાનું ભૂલતા. ચાલો.
મમ્મી, દેવભાઈ તારી સામે તાકી તાકીને કેમ જોતા હતા? અને તું પણ ગુસ્સાથી જોતી હતી, જાણે તમે એકબીજાને ઓળખતા હોય એવું લાગ્યું. એવું કઈ જ નથી દીકરા, પણ તું એને કઈ રીતે ઓળખે? મમ્મી, જો એ માણસ ન હોત ને તો આ તારો ધર્મેશ ભગવાનને પ્યારો થઈ ગયો. એટલે એ માણસે મારો જીવ બચાવ્યો અને આજે મને નવી જિંદગી આપી. ધર્મેશ, આ તો શું બોલે છે? હા મમ્મી, એ માણસ નહીં પણ મસીહા છે. આ ઉદાર દિલના માનવીએ મને તો શું આવી રીતે ઘણા બધાને મુશ્કેલીઓમાંથી ઉગાર્યા છે. આપણે એનો ઉપકાર ક્યારેય ન ભૂલવો. મારો પ્રેમ એ એકમાત્ર સપનું હતું, એને સપનું સમજીને ભૂલી જાજે અને સાથે મને પણ ભૂલી જાજે. દેવ, તું તો સાવ અજાણ્યો છો. દેવ, એકવાર મારી વાત તો સાંભળ. એકવાર મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. જવા દે, જવા દે મને પૂજા. દેવ, દેવ. ઉભો રે, દેવ ઉભો રે.
તું આ શું કરી રહ્યો છે? મને શા માટે બચાવ્યો? દેવ, દેવ તું આ શું કરી રહ્યો છો? દેવ, તે આ શું ગાંઠ પણ માંડ્યું છે? દેવ, પૂજા, મારે મરી જવું છે. દેવ, દેવ તું એક વાર તો હકીકત જાણ. તું તો કઈ જાણતો જ નથી. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અને ભાઈ, તમે કોણ છો અને મને શા માટે બચાવ્યો? હું આ પૂજાના ફઈનો દીકરો છું અને મારું નામ સંજય છે. પૂજાએ મને બધી જ હકીકતની વાત કરી છે. અરે, તમે લોકો આ શું કરી રહ્યા છો? અરે, લોકો તો ભગવાનને પ્રેમનું પ્રતીક સમજે છે અને બહુ કિસ્મતવાળા હોય છે લોકો કે જે પ્રેમ કરીને એકબીજાને પામી શકે છે. અરે, જ્યારે ભગવાન તમને મેળવવા માંગે છે તો તમે આમ શું કામ છૂટા પડો છો? મારે તારી કોઈ વાત નથી સાંભળવી. દેવ, દેવ તને હાથ જોડું. એકવાર માંડવે ચાલ. દેવ, પ્લીઝ ચાલ. તું એકવાર માંડવે ચાલ. પૂજા, આ તો તો હું તને સમજાવવા માંગતી હતી. દેવ, હું પૂજા છું અને મારી બેન પૂનમ છે. હા, પૂનમ? હા, અમે બંને બેલડાની બહેનો છીએ. અને તમારા બંનેનો પ્રેમ તો સાચો છે, એટલે આખરે આ ભગવાને તમને મળવા જ પડ્યા. અને દોસ્ત, આજ દી સુધી આ જગતના દાખલા છે કે રત્ન કલાકારો ક્યારેય હિંમત નથી હાર્યા. અને તું આ શું કરવા બેઠો છે? શું કરવા બેઠો છે દોસ્ત? હવે જિંદગીમાં આવું પગલું ક્યારેય નહીં ભરતો. પૂજા, પૂજા, નાલાયક, તારી આ હિંમત! છગન શેઠ, આજે જો તમે પૂજાના બાપ ન હોત ને તો એનો જવાબ તમને આજે અત્યારે જ મળી જાત. અરે નાલાયક, તું મને શું જવાબ આપવાનો હતો? રોડે ચાલતા ભિખારી, આજે તે આ બધાની વચ્ચે આ છગન શેઠની દીકરીનો હાથ પકડ્યો છે. આજે તો હું તને આનો જવાબ સારી રીતે આપીશ. બસ છગન શેઠ, બસ. તમારો હાથ અને જીભ બંને પર કાબુ રાખો. આ દેવ ઘોડે રખડતો કોઈ ભિખારી નથી, આ શેઠ ધનરાજનું સંતાન છે. શું આ દેવ તમારું સંતાન છે? હા, દેવ મારો દીકરો છે. આજે દેવની માં હતી ને આગલા ઘરવાળી, તે મરી નહોતી, તેને ધનરાજ શેઠે મારી હતી. તારી મમ્મી તો બીમારીથી મરી હતી? નહીં પપ્પા, તમે જ મારા મમ્મીને મારી નાખી છે. તમે ખૂની છો. ઉભો રે બેટા, ઉભો રે. આથી હું ઘર છોડીને જાઉં છું, પાછો ક્યારે અહીંયા પગ નહીં મૂકું. દીકરા, મને માફ કરી દે. દીકરા. હા દીકરા, તારી સાચી ગુનેગાર તો હું છું, તારી માં નહીં. તારે જે પણ સજા કરવી હોય તે મને કર, તારી માને નહીં. તારી માં મારી પડોશી હતી અને તે કેન્સરની બીમારીથી મરી હતી. મેં
થોડા પૈસાની લાલચમાં તારી આખી જિંદગી બરબાદ કરી નાખી, એ બદલ તું મને માફ કરી દે, મને માફ કરી દો. મમ્મી, મારા દીકરા, પપ્પા, શેઠ, આજે હું કેટલો ભાગ્યશાળી છું, મારે હાથે એક નહીં બબ્બે દીકરીઓના કન્યાદાન થશે. ખબરદાર, જો કોઈ આ જગ્યાએ થી હજુ છે તો નહીં તો એક એક નહીં એમ લોક સુધી પહોંચાડી દઈશ. છગન શેઠ, આ તારી દીકરીને મારા દીકરાની લાશ સાથે પરણાવી એની અંતિમ ઈચ્છા પૂરી કરીશ. અરે બુધિયા, તે આ શું કર્યું? તારા બાપનું ખૂન કર્યું? અરે શેઠ, આવા બાપ કરતા તો નબાપ્યો હોવો સારું. અરે બાપ તો તમારા જેવો કહેવાય. અરે આ પાપીએ તો આ જીવન ગરીબોનું લોહી સૂચ્યું છે. કોઈની પાસેથી 10% તો કોઈની પાસેથી 20% વ્યાજ લીધું છે, એટલે જ આમનું આ પરિણામ છે. કહેવાય છે ને કે ન ખાવાનું ખવાય પણ વ્યાજ કોઈ દી ન ખવાય. અરે પૈસો તો ભગવાને આપેલી સંપત્તિ કે એની દેણ છે. અરે એને તો કોઈ ગરીબના કાર્ય કે સારા કાર્યમાં વપરાય પણ વ્યાજ કોઈ દી ના ખવાય. જે નિરાશા કદી જોતા નથી તે આશા કદી મનમાંથી ખોતા નથી. જે જીવી જાણે છે માત્ર પ્રયત્ન અને પ્રયત્ન પર તે કિસ્મત પર કદી રોતા નથી.